રૂજાણજી, આગળ ચેલેન્જ ઉપર ચર્ચા કરીશું આપણે. થોડાક આપ શાંત થઈ જાઓ ત્યાં સુધીમાં. મીનાબેનને પણ આપણે એમનો અભિપ્રાય પૂછીએ. મીનાબેન, આવી ઘટનાઓ બને છે, ગમે તેટલી જાગૃતિની આપણે વાતો કરતા હોઈએ, પેમ્પલેટ્સ છપાવતા હોઈએ, લોકોમાં આ વાતની અવેરનેસ લાવવાની કોશિશ સારી વસ્તુ છું, એની ના નથી, ભલે આ સારી, છતાં આવી ઘટનાઓને અટકાવી શકાતી નથી. હવે 72 કલાક સુધી કોઈ એક્શન ન લેવાય અને પોલીસ નિષ્ક્રિય રહે, આપણી પ્રતિક્રિયા સૌથી પહેલાં શું છે જણાવો. સૌથી પહેલા તો જેમ રૂઝાને વાત કરી એમ હું પણ આ છોકરી જે છે જેણે આ પ્રકારે મીડિયા સામે આવીને આખી આ જે ઘટનાની એણે ચર્ચા જે કરી છે એ બદલ એને હું અભિનંદન આપીશ. કેમ કે આવી જ્યારે હિંમત એક છોકરી બતાવે તો આનું જોઈ અને બીજી છોકરીઓ જેની સાથે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો એને એક હિંમત આવશે કે અમે પણ અમારી વાત જે છે રજૂ કરી શકીશું. જે આપણે 16 ડિસેમ્બરનો જે આખો એક ઘટના જે બની દિલ્હીમાં, એના પછી ઘણી બધી છોકરીઓ જે છે બહાર આવી અને એમણે પોતાની જે આ પ્રકારની જે એમની સાથે દુષ્કર્મ થયેલા એની વાત જેમણે કરી, એમ આ છોકરીના એક પ્રયત્નથી ઘણી બધી છોકરીઓ બહાર આવશે. બીજી વાત કે આવા પ્રકારની ઘટનાઓ ના બનવી જોઈએ, પણ આ ઘટનાઓ આ જે છે નવી નથી, એ ભૂતકાળમાં એ થતી હતી, વર્ષો પહેલા સદીઓ પહેલા એ થતી હતી, આજે એ થાય છે અને પછી એ થશે. આ અટકશે ક્યારે કે જ્યારે આની ઉપર કોઈ પ્રકારની એમને બીક બેસે તો. પણ આપણે જાણીએ છીએ કે ગમે એટલા કાયદા મજબૂત થાય, ગમે એટલી પોલીસો મજબૂત થાય, પણ જ્યાં સુધી અસરકારક અમલીકરણ ના થાય ત્યાં સુધી આવા પ્રકારની ઘટનાઓ છે એને રોકવી બહુ જ મુશ્કેલ છે. તમે જે 100 મોટોની વાત કરી, એ 100 મોટો જે આખી બાબત જે છે એ પોલીસ પાસે પણ આ સત્તા છે કે પોલીસ જાતે FIR નોંધી શકે જે આ કામમાં થયું નથી. એટલે આ પોલીસની નિષ્ક્રિયતા કહેવાય અને FIR ન નોંધવા સબબ એમની સામે પણ આ કાર્યવાહી થઈ શકે. એટલે આ એક બાબત બહુ છે. તમે જે 100 મોટો જે અર્થમાં વાત કરી છે એ અર્થમાં આ કોર્ટની વાત નથી, હું એમ કહું છું પોલીસ પાસે પણ આ સત્તા છે કે પોલીસ જાતે આના માટે FIR નોંધી શકે. 72 કલાક થયા છતાં પણ જો આ પ્રકારે નથી થયું તો એક વસ્તુ છે કે આપણે સમજી લેવી જોઈએ કે જો કોઈક એક અધિકારી દ્વારા ના થાય તો એનાથી ઉપરના અધિકારીને મળવું, એનાથી ઉપરના ના થાય તો એનાથી ઉપરના અધિકારીને મળવું, પણ પ્રયત્ન છોડવો નહીં અને આ બાબતની FIR નોંધાય એને સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. મીનાબેન, આપણે વાત કરી એક મહિલા એડવોકેટ તરીકે, આપે જાગૃતિ બતાવી છે આ મહિલાએ, એને પણ આપે ધન્યવાદ આપ્યા. સવાલ એમ છે કે આપે વાત કરી કે આવી ઘટનાઓ બનતી રહેશે, બને છે, પરંતુ એની સામે હવે અવેરનેસ લાવવી જરૂરી છે. આ ઘટના આખી બની શું હેલ્પલાઇનમાં ફોન કરીએ, પોલીસ પાસે જઈએ અને પછી જ કાર્યવાહી થાય, અને એ પણ ક્યાં થઈ છે, 72 કલાક સુધી FIR નથી નોંધાઈ, ત્યારે એક મહિલા આગેવાન તરીકે રૂઝાનજીને મારી એટલી જ વિનંતી હતી. રૂઝાનજી જરા એક્સાઇટ થઈ ગયા, ચેલેન્જ આપવા માંડ્યા, પરંતુ આ ચેલેન્જનો સવાલ નથી. સુષ્માજી પણ આપણે એક સવાલ પૂછશે કે કેમ આવી ઘટનાઓ બનતી રહે છે. સુષ્માજી, આપણે શું કહે છે? હું એમ કહેવા માંગુ છું કે આવી ઘટનાઓ માટે સ્ત્રી હંમેશા ડરેલી રહે છે કે ક્યાંક સમાજમાં મારું આમ થશે, પણ એવું કેમ થાય છે? ક્યાંક એવું નથી કે NGO પોતાનો પ્રચાર કરવા માટે આવી ઘટનાઓને સ્ત્રીઓને સામે લાવે છે? તમારી કેટલી જવાબદારી આમાં, NGOની કેટલી? તમે NGO શહેરમાં ઘટના થાય ત્યારે, હા, નિર્ભયાવાળી વાત જે હમણાં કરી, તો નિર્ભયા જે કાંડ થયો હતો દિલ્હીમાં ત્યારે બધા બહુ NGO સામે આવ્યા હતા, ઘણા બધા સામે આવ્યા હતા. આવી ઘટનાઓ ગામડામાં ઘણી બધી થાય છે, જે તમે પણ જાણો છો ને અમે પણ જાણીએ છીએ, તો ગામડાઓમાં કેમ NGO કંઈ કામ નથી કરતું? તમે ગામડાઓમાં પણ કરો, ગામડાની નારી સ્ત્રી શું એમની કોઈ જવાબદારી નહીં? શહેર પૂરતી મર્યાદિત રહે છે ક્યારેક આ પ્રકારની એક્ટિવિટી. આપનું શું કહેવું છે? પહેલા તો લેટ મી ક્લેરિફાય બેનને કે બેન, હું NGO નથી, હું સોશિયલ એક્ટિવિસ્ટ નથી, હું એક બિઝનેસ વુમન છું, હું સોશિયલ એન્ટરપ્રિનર છું, પોઈન્ટ નંબર 1. પણ તમારું કેવું બિલકુલ સાચું છે બેન, આઈ એમ વિથ યુ, કે NGO કેમ બહાર નથી આવતી, કે NGO બધું ફોરેન ફંડિંગ લે છે, બધું કરે છે અને પોતાના લાભ માટે થોડું કરે છે અને થોડું નથી કરતી. આઈ એમ ટોટલી વિથ યુ. એટલે મારે જેમ તમારો ક્વેશ્ચન છે એવો મારે બી NGO માટે ક્વેશ્ચન છે, એટલે એનો જવાબ હું નહીં આપી શકું. પણ હું બીજો જવાબ આપવા માંગુ છું કે આ જે આખા ચેન્જ છે, મેં ના કહું પહેલા કે એક તો ઘટના વખોડી કાઢી કે બનવી ના જોઈએ, અને બની તો શું કરવું જોઈએ, હવે બનવી કેમ ના જોઈએ, ને આપણી સોસાયટીમાં એ આપણી કમ્યુનિટીમાં કેટલું એનું યોગદાન છે, આપણી કમ્યુનિટી અને સોસાયટીએ જાગૃતતા રાખવી પડશે. સૌથી બીજી વાત કે જે પહેલા સાહેબે જે બહુ સાચી વાત કરી કે પેલી છોકરી ગભરાય છે કે અગર પેરેન્ટ્સને કહેશે તો પેરેન્ટ્સ એને ચૂપ બેસાડી દેશે, કહેશે આપણું ખાનદાનનું નામ બગડશે, એને એનો હોસ્પિટલથી ઉઠાડીને ઘરે મોકલી દેશે. એટલે આના માટે સોસાયટી કામ કરી શકે છે, એના માટે પોલીસી આ લોકો અત્યારે કામ નથી કરી શકતા, કારણ કે એ જાગૃતતા સોસાયટીને કમ્યુનિટીને લાવવાની છે કે ના, દીકરી વિક્ટિમ નથી, દીકરી તો ફાઈટર છે, દીકરી તો સર્વાઈવર છે, વિક્ટિમ તો પેલો છે, એટલે
પેલો ને શોધી શોધી ને પોલીસ ને હવાલે કરો, કાનૂન ની લો. કારણ કે આપણે હંમેશા જે કહીએ છીએ કે ભાઈ કાનૂન તો ઘણા છે, લોસ તો ઘણા છે, પણ એનું એનું એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન કરવું અને એને એને યુઝ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બધી આપણી એઝ અ સોસાયટી ફરજો છે અને આપણે નિભાવતા નથી. આપણે એકબીજા પર ટપલી ડાવ રમી રહ્યા છે ને આ ટપલી ડાવના લીધે આપણી વિચિત બિચારી છોકરીઓ હેરાન થાય છે. એટલે આજની તારીખમાં એઝ અ સોસાયટી વી શુડ ગ્રો અપ એન્ડ સી ટુ ઇટ. ને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હંમેશા પ્રેસને થેન્ક યુ કહેવા માંગુ છું કે ભલે નિર્ભયા કેસ થયો, ઘણા ફોટો જર્નલિસ્ટ કેસ થયો, ઘણા કેસો થયા છે, પણ આજ સુધી થેન્ક્સ ટુ આપણો લોબી આવ્યો છે ને થેન્ક્સ ટુ મીડિયા, કોઈ દિવસે દીકરીનું નામ હવે બહાર આવતું નથી. એટલે આજે તમારા ચેનલ થ્રુ બી હું કહેવા માંગુ છું કે બધી સોસાયટીઓએ, પેરેન્ટ્સ હોય, મા બાપ હોય, ખાસ પોતાની છોકરીને હિંમત આપવાની છે અને પોતાના નામની ગભરાવાની નથી. કારણ કે એનું નામ કોઈ દિવસ બહાર નહીં આવશે, પણ પેલો જે છોકરીને હેરાન કરે છે એને બહાર લાવી અને એને સજા અપાવવાની છે. હું મીનાબેન સાથે એક સવાલ પૂછવા માંગુ છું કે દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી? આપણે દેખીએ છીએ કે આવું કંઈ થાય છે ત્યારે હો હલ્લા ઘણા બધા પેપરોમાં છપાય છે, મીડિયામાં આવે છે. રુજાનબેનની ભાષામાં કહે તો હલ્લા બોલ થોડીક સમય થાય છે, પણ કાર્યવાહી, ચોક્કસ કાર્યવાહી કેમ નથી થતી? કેમ એક સચોટ દાખલો બેસવા માંગુ છું. દાખલારૂપ કાર્યવાહી નથી થતી, કાર્યવાહી કેમ નથી થતી? હિંમત વધી જાય છે રોમિયોની, આવા મવાલિયોની. વસ્તુ હું ચોક્કસ અહીંયા કહીશ, જે સુષ્માએ વાત કરી એનજીઓની વાત કરીશ, પહેલાં એનો હું જવાબ આપીશ. કેમ કે હું પણ આ એનજીઓ ક્ષેત્ર સાથે સંકળાયેલી છું, એટલે આ મારી ફરજ બને છે કે અહીંયા હું થોડું ક્લેરિફિકેશન એનજીઓ માટે કરીને પછી તમારી જે વાત છે એનો હું જવાબ આપીશ. તમે એમ કહો છો કે એનજીઓ ગામડા સુધી પહોંચતી નથી, એ વસ્તુ સાથે હું સંમત નથી. કેમ કે આજે આપણા ગુજરાતમાં એનજીઓ ગામડા સુધી પહોંચી છે, ગામડાની છોકરીઓ અને ગામડાની સ્ત્રીઓમાં જાગૃતિ આ બાબતે વધી છે. આ બાબતે એક રિસર્ચ તમે જો શક્ય હોય તો કરજો. અમારી પાસે તો છે ડેટા કે કેટલી એનજીઓ ક્યાં કઈ રીતના કામગીરી કરે છે. કાયદાથી લઈ અને જુદા જુદા પ્રકારના જે પણ કોઈ કાર્યક્રમો છે એ કાર્યક્રમો ચલાવે છે આ એનજીઓ ચલાવે છે, અને આપણે ત્યાં આ જે જાગૃતિ આવી છે ગ્રાસરૂટ લેવલ પર એ એનજીઓના આધારે છે. રહી ફોરેન ફંડિંગની વાત, હવે કઈ બહુ મોટી ફોરેન ફંડિંગ, ફોરેન ફંડ જે છે આ એનજીઓને મળતું નથી જે કઈ. અને બીજી એક વાત કે એનજીઓ જે છે એક સેક્ટર એવું છે કે એ જે છે એ કોઈ બિઝનેસ હાઉસ નથી, એમને જે છે કોઈના અનુદાન પર ચાલવું પડે છે. એટલે એમની પાસે જ્યાં સુધી એમનું ફંડ હોય ત્યાં સુધી એ વાપરે છે અને ત્યાં સુધી આ બધા પ્રકારની કાર્યવાહી કરે છે. એટલે કોઈક એક કે બે કે પાંચ એનજીઓ જો આ પ્રકારની જે કંઈ ઘટનાઓમાં આગળ નથી આવતી એનો મતલબ એવો નથી કે આખા એનજીઓ સેક્ટરને વખોડવું જોઈએ. એ એક વસ્તુ અહીંયા હું ક્લેરિફાય કરીશ. બીજી વાત દાખલારૂપ બાબતની જ્યારે વાત કરીએ ત્યારે આપણે ત્યાં દાખલારૂપ એવા ઘણા બધા જજમેન્ટ્સ આવે છે, પણ જેમ બીજા બધા બાબતમાં બને છે એમ આ બધા પ્રકારના જે જજમેન્ટો છે અમારા જેવા જે વકીલો છે કે જે આમાં વિક્ટિમ બન્યા હોય એમના સુધી સીમિત રહે છે. આવા જે દાખલારૂપ જે જજમેન્ટ હોય એની બહુ ઝાઝી ચર્ચાઓ લોકો સુધી પહોંચતી નથી. એટલે આવા બધા પ્રકારની માહિતી ના હોવાને કારણે આપણે આનું મિસકન્સેપ્શન કરી રહ્યા છે. પણ આ જે બધી બાબતો જે છે જેમ રુઝાણે પણ વાત કરી એમ આ માત્ર ને માત્ર કોઈ એક સેક્ટરની જવાબદારી નથી, આ સિવિલ સોસાયટીની પણ એટલી જ જવાબદારી છે. જે આ કેસમાં આપણને જોવા મળી કે આ જે છોકરીની સાથે જે પ્રકારની છેડતી થતી હતી ત્યારે ત્યાંથી પસાર થતા એક જે રાહજન હતો એણે આ છોકરીને બચાવેલી છે. એટલે આ સિવિલ સોસાયટીની જવાબદારી કે જે એણે ભજવી છે. હા, ત્યાર પછીની જે બધી બાબતો છે એ બધી બાબતોમાં જે આખી ઘટના બની એના માટે આપણને શરમ ચોક્કસ ઉપજે કે 72 કલાક થયા છતાં પણ આની જો FIR ના નોંધાય, કદાચ આપણા આ પ્રયત્નોથી પોલીસ આ FIR નોંધશે એવી મને આ ચોક્કસ ખાતરી છે, અને ના નોંધે તો આ મારી જવાબદારી છે કે આની FIR હું નોંધાવીશ.